ડીસા પંથકમાં રવિવારે ભારે વરસાદ વરસ્યો, જેને લઈને ખેતરો ઝૂંપડા પાણીમાં ગરકાવ રહ્યા છે. ડીસા પંથકમાં રવિવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ ડીસાના કંસારીબાઈ વડા, કોચાસણ, ભાચરવા, વિઠોદર સહિત આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો જોવા મળ્યા જળબંબાકાર. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કંસારી ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા અનેક ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતા માલ સામાન પલળી જવા પામ્યો હતો. ખેતરોમાં ઉભો રહેલો કપાસ, મગફળી, બાજરી, જુવાર સહિતના તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડીસાના કંસારીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધી જતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા ખેડૂતોને ખેતરોમાં જવું ભારે મુશ્કેલ બન્યું. ત્યારે કંસારીના કુંભાજી ઠાકોર, જે પોતાના ઘરે આવા કપરા સમયમાં કામ આવે તે માટે હોડી રાખવામાં આવે છે, ત્યારે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા હોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રમણ પરમાર, ZSTV બનાસકાંઠા. આજે વહેલી સવારે ડીસા તાલુકાના કંસારી ગામે સવારે 5:30 મેઘરાજા મન માનીને એટલા બધા વરસ્યા છે કે આજુબાજુના ગામડા કરતાં મારા ગામની અંદર અતિ ભારે વરસાદ કહેવરાય. જે અમારા કેટલાય સમયમાં મારી જિંદગીમાં પહેલીવાર એ ગામની અંદર વરસાદ વરસ્યો એવું મને લાગી રહ્યું છે કે આજે વરસાદની જરૂર તો હતી જ, કેમ કે વરસાદ ખૂબ વિલંબ પાછળ અને ઘણો સમય પછી આવ્યો છે. તો વરસાદના કારણે અત્યારે તો જે પાક લેવાની તૈયારીમાં વરસાદ આવ્યો એટલે એક બાજુ વરસાદને કારણે ખુશી પણ છે અને સાથે સાથે નુકસાન પણ એવું છે કે અત્યારે વરસાદ પાક તૈયાર થવાના આરે હતો અને બધું બિયારણ મોંઘા ભાવનું બગડી ગયું છે. તમે જુઓ છો પાછળ ખૂબ જ અતિ ભારે વરસાદના કારણે ઘણા ગામોની અંદર, કંસારી ગામોની અંદર ઘરવખરી પણ ખરાબ થઈ રહી છે. એવા નીચાણવાળા વિસ્તારની અંદર 3-3, 4-4 ફૂટ ઘરની અંદર પાણી ભરાયેલું છે અને આના કારણે આજે પહેલાં જે 2015 અને 17 કરતાં પણ અમારા ગામમાં વરસાદ વધારે એવું મને લાગી રહ્યું છે અને તંત્રને થોડી ધ્યાન દોરવામાં આવે કે આ ગામની અંદર સર્વે કરાવે અને આ જે ભારે વરસાદના કારણે જે ખેતીમાં નુકસાન થયું છે અને ઘરવકરીમાં પણ નુકસાન થયું એ થોડું ધ્યાને લે. મારું નામ ઠાકોર કુંભાજી ઈશ્વરજી, ગામ કંસારી, તાલુકો ડીસા. આજે અમારે વહેલી સવારથી વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને અમારું ખેતર આખું બેટમાં ફેરવાઈ ગયું છે. પાક બધો નિષ્ફળ ગયો છે. અમારા પાકમાં મગફળી, જુવાર, બાજરી જેવા અન્ય પાકો વાવેલા હતા બધા નિષ્ફળ ગયા છે. અમારે ઢોરને ચારવા માટે ઘાસ ચારો પણ રહ્યો નથી. અમારે માથે હાથ દઈને રોવા વારો પણ આવ્યો છે. હાલ અમારે